વિવર્તન બાદ આપણને મળતું હતું લાસ્ટ ટાઈમ સ્ક્રીન ઉપર, એમાં આપણે એવું જોયું હતું જે સેન્ટર ઉપર મધ્યસ્થ પ્રકાશિત છલાકા મળે અથવા મધ્યસ્થ અધિકતમ મળે એ ઝીરોમાં ક્રમની પ્રકાશિત છલાકા જેની તીવ્રતા આઈ ઝીરો છે, અને જેમ આપણે આગળ જઈએ એમ તીવ્રતા ક્રમવાર ઘટતી જાય છે. કરેક્ટ, અહીંયાથી જશે આઈ ઝીરો બાય 22, હજી થોડા આગળ જઈએ આઈ ઝીરો બાય 62, એન્ડ ઇટ ગોઝ ઓન લાઈક ધીસ. આવી રીતે આગળ આગળ ચાલશે. મધ્યસ્થ અધિકતમ સૌથી બ્રાઇટેસ્ટ આઉટ ઓફ બ્રાઇટ છે, અને બાકી બધી છે ધીરે 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 તીવ્રતા છે એ ઘટતી જશે. વિવર્તનના જેટલા પણ એક્સપેરિમેન્ટ અત્યાર સુધીમાં થયા છે એમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી મળે આ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે, કારણ કે આ પ્રેક્ટિકલી માપી શકાય એવું છે. તમને જે મધ્યસ્થ અધિકતમ દેખાય છે એની પહોળાઈ તમે પ્રેક્ટિકલી માપી શકો, અને એ પહોળાઈ માપી શકો એના આધારે જે એક્સપેરિમેન્ટ તમે જેના માટે કર્યો છો, ઉદાહરણ તરીકે લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ આપ્યું કે ક્રિસ્ટલના ઇન્ટરમોલિક્યુલર ડિસ્ટન્સીસ આંતરાણવીય અંતરો શોધવા માટે કર્યો હોય તો એ સરળતાથી શોધી શકાય. અહીંયા આગળ પોઈન્ટ એ હતો કે જે સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટ આપણે કરી રહ્યા છીએ જેમાં સ્લિટની પહોળાઈ આપણે ડી રાખી છે, અને જે પ્રકાશ અહીંયા આગળ આપણે ઇન્સિડન્ટ કર્યો છે સપોઝ એ રાખ્યો છે લેમડા જેટલી તરંગ લંબાઈ. આ પરિસ્થિતિમાં ધારો કે આ ગ્રાફ છે અહીંયા આગળ જે મેં ડ્રો કર્યો છે એ આઈ વર્સિસ એક્સનો ગ્રાફ છે. એક રીતે તમે જોવા જાઓ તો આ જે છે એ તીવ્રતા બતાવે છે, વાય એક્સ છે રાશુ બતાવે છે, એક્સ જે ડિસ્ટન્સ બતાવે છે. મોટે ભાગે આપણે આ ગ્રાફ દોરી શકીએ જ્યારે ખૂણાનું મૂલ્ય છે એવું હોય કે આપણે સાઈન થીટા બરાબર શું લઈ શકીએ, થીટા એટલે નજીકના અંતરો જ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. આ પરિસ્થિતિમાં હું સ્લિટની પહોળાઈમાં જે વધઘટ કરું એના બેઝ ઉપર અહીંયા આગળ મધ્યસ્થ પ્રકાશિત છલાકા છે એની પહોળાઈમાં પણ ફેરફાર થશે. કેવી રીતે થાય આપણે સમજવા માટે જઈએ. એકચ્યુઅલી અમારો ટાર્ગેટ એ છે કે આ મધ્યસ્થ પ્રકાશિત છલાકાની કોણીય પહોળાઈ શોધવી, એંગલ કેટલો છે મધ્યસ્થ અધિકતમ, અને એની રેખીય પહોળાઈ શોધવી. રેખીય પહોળાઈ એટલે ખ્યાલ આવે ધંધા બરાબર. ઓકે, પ્રથમ સર જોવા જાઓ, ધારો કે આપણે એને આ ડિસ્ટન્સ વિચારવું છે, આ એંગલને આપણે લઈ લઈએ થેટા. આ જે પોઈન્ટ છે એ એક્ઝેક્ટ ક્યાં આગળ આવ્યું, પ્રથમ અપ્રકાશિત પાસે આવ્યું અથવા પ્રથમ ન્યૂનતમ પાસે આવ્યું કે ન આવ્યું, જો બરાબર. એટલે મારો મારે આ થીટા શોધવો છે તો એ થીટા મારે કોના માટેનો શોધવાનો છે, પ્રથમ ન્યૂનતમ માટેનો. કરેક્ટ, ઓકે. પ્રથમ ન્યૂનતમ માટે શું શરત છે આપણી પાસે, આમાં ન્યૂનતમ મળવાની શરત આપણે શું શીખ્યા હતા લાસ્ટ ટાઈમ, એન લેમ્ડા એક્ઝેક્ટલી કેટલામું ન્યૂનતમ છે, પ્રથમ એન બરાબર 1 એટલે શરત શું આવશે લેમ્ડા, પર તફાવત લેમ્ડા થઈ ગયું એટલે આ શું થયું ડી સાઈન થેટા બરાબર લેમ્ડા. યુ નો કે એંગલ ખાસો નાનો એવો છે થેટા, લેમ્ડા લઈ લેશું થેટા બરાબર લેમ્ડા બાય ડી. હવે આ તો ખાલી થેટા છે, આપણે જોઈએ છીએ આખી એંગ્યુલર વિડ્થ થેટા પ્લસ થેટા એટલે ટોટલ 2 થેટા. આ જે આવી 2 લેમ્ડા અપોન ડી ઇશ્યુ આવી મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. એના બરાબર પદ તફાવત કેટલો આવ્યો લેમ્ડા પ્રથમ ન્યૂનતમ, એટલે એક્સ બરાબર શું આવશે લેમ્ડા ડી સ્મોલ ડી. પણ આ તો ખાલી એક જ સાઈડ છે, ટોટલ આપણે શોધવું છે આખું, તો એ થશે એક્સ પ્લસ એક્સ 2x 2λd, એટલે ધારો કે રેખીય પહોળાઈ છે અને આપણે હાલ પૂરતી લખીએ 2x સપોઝ અપોન ત્રિજ્યા જે છે આ એ શું છે કેપિટલ ડી. અચ્છા 2 થીટા કેટલું મળ્યું આપણને 2 લેમ્ડા અપોન ડી સ્મોલ ડી ડી નહીં અલી આવો એટલે 2x બરાબર 2 લેમ્ડા ડી અપોન સ્મોલ ડી.
અચ્છા શોધવાનું કારણ શું? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધવાને કારણે ખબર શું? બરાબર તો ક્લિયર થઈ ગયું, રેખીય પહોળાઈ કેટલી મળે, કોણીય પહોળાઈ કેટલી મળે, આઈડિયા આવે. તારો મતલબ શું અને શા માટે શોધવું? જ્યારે આપણે વિવર્તન ભણવાનું શરૂ કર્યું હતું ત્યારે મેં શરૂઆતમાં કીધું હતું કે વિવર્તનની માત્રા ચલે છે લેમ્બડા કોણ, એનો આધાર લેમ્બડા કોણ ડી પર છે. જેમ તરંગ લંબાઈ વધારે રાખો એમ વિવર્તન વધારે થાય, અને જેમ આ સ્લીપની પહોળાઈ ઓછી રાખો એમ વિવર્તન વધારે થાય. આપણે એક બે એક્ઝામ્પલ એ મળે, ડી બરાબર 10 લેમ્બડા રાખો અને 5 લેમ્બડા રાખો તો 5 લેમ્બડા વિવર્તન વધારે જોવા મળે. મને ઇન્ટરેસ્ટિંગ રીતે જે સ્લીપની કોણીય પહોળાઈ આવે 2θ, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ સોરી, એ કેટલી મળી? 2 લેમ્બડા બાય ટી. અને આ રીતે કોણીય પહોળાઈ જે છે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, ઈ ચાલે છે શું મળ્યું? લેમ્બડા પણ ડી. ચેક કરો, એનો મતલબ આડકતરી રીતે આપણે સીધું એવું કહી શકીએ કે વિવર્તન જે છે, વિવર્તનની માત્રા એ ચાલે છે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. એનો મતલબ મધ્યસ્થ અધિકતમ જેટલું પહોળું મળે એટલું વિવર્તન વધારે થાય છે. સીધી સાદી વસ્તુ થઈ ગઈ ને? એટલે કોઈ સંજોગોમાં વિવર્તન કેટલું થઈ રહ્યું છે એ માપવાનો સીધો સાદો આઈડિયા છે કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી આવેલી છે. એ તમે જો જોઈ લો એ વધારે પહોળું મળતું હોય કોઈ સિચ્યુએશનમાં તો વિવર્તનની માત્રા વધારે. અને આ જ આખો આઈડિયા છે એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પાછળ જવાબદાર. તમે જ્યારે એમ બોલો છો કે ડેલ્ટા એક્સ ડેલ્ટા પી એચ અપોન 2π ઓર એચ કટ વોટએવર, એ આખી પરિસ્થિતિની અંદર જે બેસિક સિદ્ધાંત ઉપર કામ થયેલું છે આપણે સાબિત કરવા નથી જવાના, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ આઈડિયા છે. જો કે આ આખી વસ્તુ આવી ક્યાંથી હાઇઝનબર્ગના મગજમાં? હાઇઝનબર્ગ 100% ક્વોન્ટમ ફિઝિક્સનો માણસ છે. આ ક્લાસિકલ વેવ ફિઝિક્સ છે કે જે હાઇઝનબર્ગ પહેલાં 300-350 વર્ષથી ચાલ્યું આવે છે, અને એ માણસના મગજની અંદર આ આખો આઈડિયા અનિશ્ચિતતાના સિદ્ધાંતનો જન્મે છે. કે નહીં માનો, તમે કોઈ માઇક્રોસ્કોપ દ્વારા જ્યારે ઇલેક્ટ્રોનને જોવાની ટ્રાય કરો છો, ધારો કે નીચે ઇલેક્ટ્રોન છે સપોઝ, એવી પરિસ્થિતિમાં માઇક્રોસ્કોપનો જે લેન્સ છે ને એ સ્લિટ બની જાય છે, એટલે એમાંથી પસાર થતો જે પ્રકાશ છે એ આ રીતે અહીંયાથી ફેલાઈ જાય છે. એટલે જેમ તમે સ્લિટ નાની કરતા જાઓ એમ એમ પ્રકાશ શું થતો જાય? ફેલાતો જાય. કરેક્ટ, પ્રકાશ ફેલાતો જાય એટલે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેવી વધતી જાય? વધારે મળતી જાય. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ છે એ વધારે મળે એનો મતલબ શું થયો? લેમ્બડા કેવી મળતી જાય? વધારે મળતી જાય. ખ્યાલ આવે મારી વાત? લેમ્બડા વધારે મળતો જાય એનો મતલબ સીધો સાધો એ છે પી બરાબર એચ પણ લેમ્બડામાં ખબર પડતી. કરેક્ટ, તો વેગમાન છે એ લેમ્બડાને કારણે સ્ટ્રેટ ફોરવર્ડ ચેન્જ થતું જાય, અને વેગમાન ચેન્જ થતું જાય એટલે પોઝિશન છે. એનો મતલબ સીધો સાધો શું છે? તમે જેમ તરંગ લંબાઈ ઘટાડતા જાઓ એમ વેગમાન ચેન્જ શું થતું જાય? વધતું જાય. સીધી સાધી વસ્તુ છે, તરંગ લંબાઈ જેમ તમે ઘટાડતા જાઓ એમ વેગમાન શું થતું જાય? વધતું જાય. વેગમાન વધતું જાય એમ સ્થાનની અનિશ્ચિતતા શું થતી જાય? ઘટતી જાય. આ સીધો સાધો આઈડિયા તમને સમજાવું. જો જેટલું વિવર્તન વધારે થશે એટલી સ્થાનની અનિશ્ચિતતા વધારે આવશે. એટલું ખબર નહીં પડે કે ઇલેક્ટ્રોન કેટલા વિસ્તારમાં છે. જેટલું વિવર્તન વધારે થશે એટલે ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા શું થતી જશે? વધતી જશે. જેટલું વિવર્તન ઓછું થશે એટલે ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા શું થતી જશે? ઘટતી જશે. આ પોઈન્ટ હું એક્સપ્લેન કરી શકું છું માત્ર વિવર્તનના ફોર્મ્યુલા યુઝ કરીને. હું ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર એચ અપોન 2π સાબિત થઈ છે. આ એનું સ્ટ્રીટ ફોરવર્ડ છે એટલે એ માણસે આખો વેવનો આઈડિયા છે એ પકડીને આખી વસ્તુ સાબિત કરી છે. એટલા માટે જ્યારે જ્યારે પ્રયોગો થાય છે એવા સમયે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ છે એ વિવર્તનનો એક અગત્યનો માપદંડ બને છે. જસ્ટ એક એક્ઝામ્પલ, ધારો હું ટેક્સ્ટબુક પ્રમાણે સીધા સાધા બે એક્ઝામ્પલ લઉં. સપોઝ મારી પાસે એક છે ડી બરાબર 10 લેમ્ડા, મેં સ્લીટ છે એની પહોળાઈ ડી બરાબર 10 લેમ્ડા રાખી, અને એક મેં રાખ્યું છે ડી બરાબર 5 લેમ્ડા. બે સ્લીટના અલગ અલગ માપ છે, એને આધારે મને બે અલગ અલગ વિવર્તન ભાત મળે છે. ધારો કે આ છે રેડ અને બ્લેક, તો એમાં તમે કહી શકો ખરા કે કઈ છે એ 5 લેમ્ડા માટે મળેલી છે, કઈ 10 લેમ્ડા માટે મળેલી છે? જો તો રેડ જે છે એ શા માટે મળેલી છે? 5 લેમ્ડા માટે. જેમ ડી છે એ ઓછો હોય એમ કોણીય પહોળાઈ કેવી આવે?
વધારે આવે. એનો મતલબ છે જે રેડ છે ઈડી બરાબર 5 લેમ્ડા માટે મળે છે, આ જે છે ઈ 10 લેમ્ડા માટે મળે છે. એટલે આટલા વિસ્તારમાં તમારે ઉર્જા સ્પ્રેડ આઉટ કરવાની છે, એટલે જે તીવ્રતા મળતી હતી એ આપોઆપ શું થઈ ગઈ, ઘટી ગઈ. એટલે ઉર્જા છે એ જાજા વિસ્તારમાં ફેલાઈ ગઈ, જેના કારણે તીવ્રતાનું માપ છે એ ઘટી ગયું. તો તીવ્રતા બરાબર શું બોલો છો, ઉર્જા ભાગ્યા એરિયા ઇનટુ ટાઈમ. હવે જેમ એરિયા વધે બરાબર ને, એમ આપોઆપ તીવ્રતા શું થશે, કારણ કે તીવ્રતા ચાલે છે બરાબર એરિયા. જેમ એરિયા વધે એમ તીવ્રતા શું થશે, ઘટશે. એટલા માટે જેમ મધ્યસ્થ અધિકતમ પળું બનશે એમ છે ના કારણે નીચે બેઠતી જશે. ઓવરઓલ ઉર્જા છે એ એક સરખી જળવાયેલી રહેશે. ઇઝ ઇઝ ઓકે, આટલું ક્લિયર બરાબર. તો આ છેલ્લો પ્રશ્ન છે જે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ નહોતો કર્યો, તમે મટીરિયલ ઓપન કરો, હું છે જેમાંથી ક્લિયર કરાવી દઉં. ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને પછી આપણે આગળના ટોપિક ઉપર છીએ. હવે છે ને જો એમાં ટોપિક નંબર 7.2.7 આ કોઈ સ્પેસિફિક પ્રશ્ન નથી, પણ એને આપણે એક એમસીક્યુ અથવા એક ઇમ્પોર્ટન્ટ ટોપિક તરીકે ખાલી ટ્રીટ કરશું. જો સમીકરણ પાઈ ડી સાઈન થીટા અપોન લેમ્ડા બરાબર આલ્ફા પરથી આપેલ ક્રમના અધિકતમ કે ન્યૂનતમ અર્થાત અચળ આલ્ફાની કિંમત માટે આપેલ તરંગ લંબાઈ માટે સાઈન થીટા ચલે છે 1 અપોન ડી થશે. એટલે કેવી રીતે આવશે, લેમ્ડા કોન્સ્ટન્ટ રાખો આપેલ તરંગ લંબાઈ માટે, લખ્યું છે સ્પષ્ટ. તો લેમ્ડા કોન્સ્ટન્ટ રાખો તો સાઈન થીટા ચલે છે 1 અપોન ડી થશે. લેક્ચરમાં થીટા ચલે છે 1 અપોન ડી થશે, થીટા તો ખૂબ નાનો છે. એટલે જેમ સ્લીટની પહોળાઈ ઓછી તેમ થીટાનું મૂલ્ય છે એ વધારે આવશે. આ સંજોગોમાં આકૃતિ પરથી બિંદુઓ P1 P2 વગેરે વધારે કોણીય વિભેદન અનુભવશે, જે આપણે પહેલા બધી આકૃતિઓ જોઈ છે એ પ્રમાણે. તેથી વિવર્તન બાદ પડદા પર વધારે પથરાયેલી જોવા મળશે, પણ સ્લીપની પહોળાઈના ઘટાડાના પ્રમાણમાં વિવર્તન મહત્તમની તીવ્રતા ઘટશે. મહત્તમ એટલે અધિકતમ, અને તીવ્રતા શું ઘટી જશે, ઘટશે, કારણ કે એરિયા વધી જશે. આ મુદ્દાને સમજવા માટે બે કિસ્સાઓ 5 લેમ્ડા અને 10 લેમ્ડા તીવ્રતા વિરુદ્ધ થીટાનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે ઉપર છે. ફ્રોન ઉપર વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ નક્કી કરો. આ બહુ સિલી ક્વેશ્ચન છે, ફટાફટથી જશે. જો પ્રથમ ક્રમના બે ન્યૂનતમો વચ્ચેના અંતરને મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કહે છે. પ્રથમ ક્રમના બે ન્યૂનતમો આ અને આ એની વચ્ચેના અંતરને શું કહેવાય, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કહે છે. આકૃતિ મુજબ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ 2x1 થશે. પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે d sin થીટા બરાબર લેમ્ડા, હવે જે આકૃતિ આપેલી છે ને પ્રથમ ન્યૂનતમની આપેલી છે, એટલે sin થીટા બરાબર લેમ્ડા પણ d હોય, આકૃતિ પરથી tan થીટા બરાબર x1 / d આવે, પણ નાના કોણે થતા વિવર્તન માટે થીટા ખૂબ નાનો લેવો એટલે x1 / d is equal to લેમ્ડા / d. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ 2x1 2 લેમ્ડા d / d થશે. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ નીચેના સૂત્ર વડે આપવામાં આવે છે, 2 થીટા જે થશે 2 લેમ્ડા / d. તો આ આખો ક્વેશ્ચન 2 માર્ક માટે ખૂબ અગત્યનો છે, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે, આપણે ધ્યાનથી કરવું જોઈએ. હવે જ્યારે આપણે વિવર્તન અને વ્યતિકરણ પૂરું કર્યું છે ક્વેશ્ચન નંબર 27ને સાઈડમાં રાખતા, ત્યારે વ્યતિકરણ અને વિવર્તનના જનરલ તફાવત આપણે જોઈ લેવા જોઈએ. ચલો ઝડપથી મારા તરફ ધ્યાન આપણે, બહુ ઇઝી છે. પહેલી વાત, વ્યતિકરણ છે એ બે કે તેથી વધુ ઉદ્ગમોમાંથી આવતા તરંગગ્રહોના સંપાતીકરણથી રચાતી અસર છે. ફરી વ્યતિકરણ શું છે, બે કે વધુ ઉદ્ગમો, યાદ કરો S1 S2 એમાંથી આવતા તરંગો છે એના સંપાતીકરણથી નિપજતી અસર છે. વિવર્તન શું છે, એક જ તરંગગ્રહ હોય એના મર્યાદિત ભાગના અલગ અલગ વિભાગોને એકબીજા ઉપર સંપર્ક કરવાથી મળતી અસર છે. તમે શું કર્યું, એક જ તરંગગ્રહ લીધું, એનો મર્યાદિત ભાગ છે એને સંપર્ક કર્યો, એનાથી મળતી અસર છે. પહેલો પોઈન્ટ ક્લિયર, વ્યતિકરણમાં મોર ધેન વન સોર્સિસ છે, વિવર્તનની અંદર નંબર ઓફ સોર્સિસ કેટલા છે, એક જ છે. બીજી વસ્તુ, વ્યતિકરણમાં દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા સમાન છે. એટલે જે આપણે વ્યતિકરણ ભાગ છે એ ડ્રો કરતા હતા ત્યારે આપણે એવું જોતા હતા કે જે પ્રકાશિત શલાકા છે એ બધી એક જ સરખી તીવ્રતાઓવાળી મળે છે. ઘણા લોકો પૂછે આવું કેટલા અંતર સુધી જોવા મળે, જેટલા અંતર સુધી સાઈન થીટા બરાબર થીટા એટલા અંતર સુધી જોવા મળે, પછી એ વસ્તુ છે એ આગળ નહીં જાય. તો બધી શલાકાઓ છે એ એક સરખી તીવ્રતાઓવાળી જોવા મળે છે. જ્યારે વિવર્તનમાં જેમ જેમ અધિકતમોમાં આગળ વધતા જઈએ એમ તીવ્રતા છે એ ઝડપથી ઘટતી જાય છે. બીજો તફાવત, ત્રીજો તફાવત, વ્યતિકરણમાં દરેક શલાકાની પહોળાઈ પ્રકાશિત હોય કે અપ્રકાશિત સમાન મળે છે.
ક્યાં સુધી સમાન મળે એમ તમે પૂછો તો તમે કહી શકો સાઈન થીટા બરાબર થીટા થાય ક્યાં. પછી વિવર્તનની અંદર શલાકાઓની પહોળાઈ જે છે એ જેમ જેમ આગળ જતા જાઓ એમ બદલાતી જાય છે. ઇવન તમે વિચાર કરો તો આની જે શલાક આ પહોળાઈ છે એ 2λd અપોન સ્મોલ ડી આવે, અને જેમ તમે આગળ જતા જશો એમ શલાકાની પહોળાઈ આવશે λd અપોન ડી. દેટ મીન્સ બધી શલાકાઓ સમાન પહોળાઈ ધરાવતી નથી, વ્યતિગણમાં દરેક શલાકાઓ સમાન પહોળાઈ ધરાવે છે. ત્રીજો પોઈન્ટ હતો. ચોથો પોઈન્ટ, વ્યતિકરણમાં પ્રકાશિત શલાકા સંપૂર્ણપણે પ્રકાશિત છે, અપ્રકાશિત શલાકા સંપૂર્ણપણે અપ્રકાશિત છે. વિવર્તનમાં પ્રકાશિત શલાકા સંપૂર્ણપણે પ્રકાશિત નથી અને અપ્રકાશિત શલાકા છે સંપૂર્ણપણે અપ્રકાશિત નથી. બે એકબીજાના કારણે જ છે, અપ્રકાશિત નથી એટલે જ આ સંપૂર્ણ અપ્રકાશિત નથી. તો આ ચાર એવા પોઈન્ટ છે જે ડાયરેક્ટ તફાવતો છે. ચાલો અહીંયા જુઓ, હવે જો એક બીજી તરંગ લંબાઈ વાળો પ્રકાશ વાપરીએ 6000 ની જગ્યાએ તો માલુમ પડે છે કે મધ્યસ્થ અધિકતમ ની કોણીય પહોળાઈમાં 30% ઘટાડો થાય છે. તો આ બીજી તરંગ લંબાઈ છે શોધો. હવે તમને એ ખ્યાલ છે કે મધ્યસ્થ અધિકતમ ની કોણીય પહોળાઈ છે જે થીટા એ ચલે છે લેમ્ડા, કારણ કે 2θ બરાબર આપણે શું લખતા હતા 2λ / d એટલે થીટા ચલે છે લેમ્ડા. ઓકે, થીટા 1 ના છેદમાં થીટા 2 બરાબર લેમ્ડા 1 ના છેદમાં લેમ્ડા 2. વાત એમ છે કે જે પ્રારંભિક કોણીય પહોળાઈ હતી એના કરતા 30% કોણીય પહોળાઈમાં ઘટાડો થાય છે. એટલે પ્રારંભિક કોણીય પહોળાઈ આપણે થીટા લઈ લઈએ તો બીજી જે છે એ 30% ઘટે, એનો મતલબ શું થઈ ગયો 0.7 થીટા થાય. 30% ઘટે એટલે 70% આવે અને એના બરાબર લેમ્ડા 1 ના છેદમાં લેમ્ડા 2. અચ્છા, લેમ્ડા 1 6000 એંગસ્ટ્રોમ આપી લેમ્ડા 2 શું. ઓકે, હવે જો આનો આ ક્વેશ્ચન છે, જો આ સાધનને એક પ્રવાહીમાં ડૂબાડીને પ્રયોગ કરીએ તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ આટલી જ ઘટે છે. એટલે હવે શું કરીએ છીએ આપણે, તરંગ લંબાઈ નથી બદલતા પણ આખા સાધનને એક પ્રવાહીમાં ડૂબાડી દે. એટલે પ્રવાહીમાં ડૂબાડો થાય તરંગ લંબાઈ બદલાય. સમજે છે મારી વાત? હું શું કહેવા માંગુ, કોણીય પહોળાઈ છે જે 2θ, એનું ફોર્મ્યુલા છે 2λd. હવે તમે પાણીમાં ડૂબાડો ત્યારે થોડું ડી બદલાય જાય, સ્લીપ વચ્ચેનો અંતર કઈ છે એટલે બદલાય શું તરંગ લંબાઈ. અચ્છા, તરંગ લંબાઈ કેવી રીતે બદલાય? તો તમને ખ્યાલ છે કે લેમ્ડા 1 એના છેદમાં લેમ્ડા 2 બરાબર n2 વગેરે ગુણાંક. હવે લેમ્ડા 1 / લેમ્ડા 2 ઇઝ ઓલરેડી થીટા 1 / થીટા 2 એટલે થીટા 1 / થીટા 2. હવે આ જે છે એ આપણને આપી દીધું છે, થેટા 1 છે એ થેટા લઈ લઈએ, 30% ઘટે છે પાછી એટલે 0.7 થેટા એના બરાબર n2 / n1 તો ઓલરેડી હવામાંથી લઈ જાવ એટલે 1 છે. ચલો જુઓ, ફ્રોનોફર વિવર્તનના કિસ્સામાં અધિકતમ મેળવવાની જરૂરી શરત મેળવો. હવે આ બહુ મને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન લાગે છે. નોર્મલ આપણા મગજમાં શું આવે, અધિકતમ મેળવવું એટલે એનો મતલબ શું છે? પ્રકાશિત શલાકાની તીવ્રતા કેવી મળવી જોઈએ એની મેક્સિમમ, આ જ આપણી શરત છે. લોજિકલી જોવા જાવ તો આપણી પાસે તીવ્રતાનું ઇક્વેશન આ છે, આઈ બરાબર I0 સાઈન આલ્ફા આલ્ફા હોલ સ્ક્વેર. હવે અધિકતમ મળે એટલે તીવ્રતા તમારી કેટલી મળશે મેક્સિમમ? તો તમારી કેટલી ઈચ્છા છે I0 મળે? I0 મળે માટે આને કેવું કરવું જોઈએ? કયા નો પ્રોબ્લેમ? તો સાઈન આલ્ફા પણ આલ્ફા જે કેટલું થવું જોઈએ 1. એટલે તમે કહેશો સાઈન આલ્ફા કેટલું થવું જોઈએ? આલ્ફા. આવું ક્યારે થાય? જ્યારે આલ્ફા ટેન્સ ટુ 0. તો આવું જ્યારે હોય ત્યારે શું લખી શકાય? ટેન આલ્ફા. જોશો તો આ જવાબ છે, પણ આમ ગણી નહીં શકાય. અચ્છા, આમાં મેં તમને એક નાની એવી વચ્ચે નાની એવી ગોળી પીવાઈ દીધી છે જે ખબર નથી તમને. આમ ક્યાંક મેં એવું કહી દીધું છે જે થવું ન જોઈએ તમારા ધ્યાનમાં ન થાય એવું. અચ્છા, તો એ ઓકે, જો સાયન્સ સ્કવેર આલ્ફા 1 તો સાઈન આલ્ફા પણ આલ્ફા 1 થાય. પણ એક ફિઝિક્સમાં લોચો આમાં વચ્ચે લગાવી દીધો. આ ત્રણ જ સ્ટેપમાંથી એકમાં મેં ભૂલ કરી છે જે તમે પકડી કદાચ નથી શકી. વિવર્તનમાં આપણે ભણ્યા હતા દરેક પ્રકાશિત શલાકા છે એ I0 તીવ્રતા ધરાવતી નથી. I0 તો મધ્યસ્થ અધિકતમની તીવ્રતા છે. પછી I0/22, I0/62 આમ છે. હવે આપણને કીધું નથી કયું અધિકતમ મેળવવાનું. આપણે વાત એમ કરી છે કે અધિકતમ મેળવવાનું છે,
મેક્સિમમ મધ્યસ્થ એવી વાત આપણને કરી નથી. જ્યારે આપણે માત્ર શરત છે ને મેળવીએ મધ્યસ્થ અધિકાર, જ્યારે બીજા અધિકતમો છે એનું શું કરવાનું? અચ્છા, કોઈ પણ અધિકતમ છે, એક શરત સાચી છે કે સ્થાનિક રીતે એ અધિકતમની તીવ્રતા છે એ કેવી થવી જોઈએ? મેક્સિમમ થવી જોઈએ. એટલે જ્યારે મેં આ I0 લઈ લીધું ત્યારે આર્ગ્યુમેન્ટ આવી જોઈએ કે I0 તો મધ્યસ્થ અધિકતમની તીવ્રતા જ છે, બાકી બધા અધિકતમો માટે આ ન ચાલે. પણ એક વસ્તુ ફિક્સ છે, અધિકતમ મળે એટલે સ્થાનિક રીતે તીવ્રતા છે એ મેક્સિમમ થાય. અચ્છા, તીવ્રતા મેક્સિમમ થાય એનો મતલબ આઈ મેક્સ કોન્સ્ટન્ટ થાય. તીવ્રતા મળે આઈ મેક્સ ઇઝ ઇક્વલ ટુ I0 સાઈન આલ્ફા આલ્ફા અથવા સાઈન સ્ક્વેર આલ્ફા આલ્ફા સ્ક્વેર. કોઈ પણ ભૌતિક રાશિ મહત્તમ થાય એટલે એનું બદલાતી ભૌતિક રાશિની સાપેક્ષે વિકલન છે ને એ 0 થઈ જાય. ખ્યાલ ને? કારણ કે મેક્સિમમ થાય એટલે કોન્સ્ટન્ટ થઈ જાય. એનો સીધો સાધો મતલબ શું છે? એનો સીધો સાધો મતલબ એમ છે કે ડી આઈ મેક્સ, અહીંયા જોજો, અપોન બદલાતી ભૌતિક રાશિ સામે એક જ છે આલ્ફા, તો ડી આઈ મેક્સ અપોન ડી આલ્ફા કેવું થાય? 0. હવે ખાલી એનો સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન આપ, બીજું કાંઈ નથી, એનું મેથમેટિકલ સ્ટેપ. આ જો 0 થાય એટલે આનું વિકલન 0 છે. એનો મતલબ કે ડી બાય ડી આલ્ફા I0 સાઈન સ્ક્વેર આલ્ફા અપોન આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. I0 તો ઓલરેડી કોન્સ્ટન્ટ છે, બહાર આવી છે, 0 ના છેદમાં જાય, વાર્તા પૂરી થઈ જાય. હવે આપણી પાસે વધ્યું ડી બાય ડી આલ્ફા ઓફ સાઈન સ્ક્વેર આલ્ફા અપોન આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ખાલી હવે મેથવાળા થોડી પેશન્સ બતાવે, મીન્સ કે ધીરજ રાખે, બહુ આમ ઉતાવળ ન થાય. હવે છે ને આનું વિકલન કરવા માટે જઈ રહ્યા છીએ, મેથવાળા થોડી ધીરજ રાખજો. અમે બી ગ્રુપવાળાને જે ભણાવ્યું હોય છે વિકલન, એમાં ગુણાકારનો નિયમ એને ભણાવ્યો હોય છે, એટલે એવું શીખવાડેલું હોય કે ભાઈ ખાલી હું યાદ કરાવું છું. ડી બાય ડી એક્સ ઓફ યુ વી હોય તો પહેલાં યુનું કોન્સ્ટન્ટ થઈ જાય અને ડી બાય ડી એક્સ ઓફ વી થાય, પછી વી કોન્સ્ટન્ટ રહે અને ડી બાય ડી એક્સ ઓફ યુ થાય. ઇટ્સ લાઈક વારા પછી વારો, મારા પછી તારો. સૌથી પહેલા આપણે 1/α² ને કોન્સ્ટન્ટ રાખીએ, સાઈન સ્ક્વેર આલ્ફા નું વિકલન કરીએ. આપણે સાઈન સ્ક્વેર આલ્ફા નું વિકલન થાય 2 sin α. ઘા તો આગળ આવે, એક ઘાત ઘટ એટલે આવી જાય 2 sin α. પછી શું થાય? સાઈન આલ્ફા છે ને એનું પાછું ડિફરન્શિએશન કરવું પડે, બીજું પડે માથું લાગ્યું એ બધું પડે નહીં, સાઈન આલ્ફાનું પાછું વિકલન કરવું પડે. તો સાઈન આલ્ફાનું પાછું વિકલન છે શું થઈ જશે? કોસ આલ્ફા. ઇટ્સ લાઈક ચેઇન રૂલ. ધ્યાન શું રાખવાનું કે આખું સાઈન આલ્ફા છે, માત્ર આલ્ફા નથી, એટલા માટે તમારે સાઈન આલ્ફાનું ફરીને વિકલન કરવું પડે, જે તમને મળશે કોસ આલ્ફા. તો શું કરેલું છે? ઘાત પહેલાં આગળ લઈ લીધી, ઘાત પહેલાં આગળ લઈ લીધી એટલે આ થઈ ગયું 2 sin α. પછી સાઈન આલ્ફાનું ફરી વિકલન કરી નાખ્યું એટલે શું આવ્યું? કોસ આલ્ફા. તો આ કામ પૂરું થઈ ગયું. પ્લસ હવે આપણે કોન્સ્ટન્ટ રાખશું સાઈન સ્ક્વેર આલ્ફાને, તો વિકલન કોનું થશે? 1/α². 1/α² એટલે આલ્ફા રેસ ટુ -2, એટલે એની -2 પાવર આગળ આવે. એક પાવર ઘટે એટલે કેટલી થઈ જાય? -3. એ -3 ને છેદમાં લઈ જઈએ એટલે 1/α³ આવી ગયું, ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 0. બસ હવે વાંધો નથી, હું મેથ છોડવાનું છું. આ એક સ્ટેપ જેવું હોય છે જેમાં આપણે ધીરજ રાખવી પડે. ઓકે, હવે બે માંથી આલ્ફા સ્ક્વેર તો કોમન લઈ લઈએ, 0 સાથે ગુણી નાખીએ. આ -2 વાળું પદ છે ને સામે લીધી પ્લસ બની જાય. ઇવન એક સાઈન આલ્ફા ઉડાડતું ને, બે ઉડાડતું. ઓકે, નો પ્રોબ્લેમ. તો આ છે સામે જશે, આ બાજુ આપણી પાસે વધશે કોસ આલ્ફા, એના બરાબર સાઈન આલ્ફા અપોન આલ્ફા, એટલે આલ્ફા બરાબર સાઈન આલ્ફા અપોન કોસ આલ્ફા. બરાબર શું આવ્યું? વાત તો એની હવે એક મતલબ માં તો એનું જ જો આપણે પહેલા એ જ લાવ્યા હતા હમણાં જો, પણ આ થોડું કહેવાય આપણે હેરાન થઈ લેવાય, પણ ટેક્સ્ટબુક નો હવે એ જ સાચો વ્યવહાર છે હંમેશા, અને લગભગ આ ઉદાહરણ છે એટલે આપણે કઈ બદલી નહીં શકીએ. એમસીક્યુ માટે આમ સ્ટ્રેટ ફોરવર્ડ છે, તમે વિચારો તો અધિકતમો મળે એના માટે શરત આલ્ફા બરાબર ટેન આલ્ફા, એટલે તમે સમજાવો ક્યારનો તમને કહેતો જાઉં છું. આ બધું જે આપણે વર્ણપટ રચીએ છીએ, વિવર્તન ભાત રચીએ છીએ, એ બધું ત્યાં સુધી જ સાચું છે જ્યાં સુધી ખૂણાઓ છે એના મૂલ્યો એવા હોય કે તમે સાઈન કે ટેન બરાબર લઈ શકો તો જ એટલા ડિસ્ટન્સ સુધી જ મળે છે, જે ખૂબ નાનું અંતર છે, મેક્સિમમ 5-1 ડિગ્રી.
સુધી તમે આખું મેળવી રહ્યા છો, એટલે એ ખાસું એવું ઓછું અંતર છે. ઓકે, એના પછી ઓલરેડી આપણે આ ટાઈપનો એક દાખલો પહેલા કર્યો છે. ફ્રોનો પર વિવર્તનમાં સ્લીટ પર લંબ રૂપે આપાત થતા પ્રકાશની તરંગ લંબાઈ ડી બાય ટુ છે. લખો લેમડા બરાબર ડી બાય ટુ. લેમડા બરાબર ડી બાય ટુ, જ્યાં ડી છે એ સ્લીટની પહોળાઈ છે. તો ગમે તેટલા અંતરે મૂકેલા અનંત વિસ્તારવાળા પડદા પર વધુમાં વધુ કેટલી પ્રકાશિત શલાક રચાય? અચ્છા, પ્રકાશિત શલાક એટલે અધિકતમ મળવાની શરત શું આપણી પાસે? 2n + 1 લેમ્ડા / 2. લખો 2n + 1 લેમ્ડા / 2, એના બરાબર d sin થીટા. બરાબર, તમે લેમ્ડાની વેલ્યુ મૂકો, મેં તમને ઉપર લખાવ્યું છે, અને પછી sin થીટાને સૂત્રનો કરતા બનાવો, ફોર્મ્યુલા લાવો. શું આવ્યું કયો મને? એટલે 2n + 1 / 4 આવ્યું, કન્ફર્મ. ઓકે, હવે થાય sin θ ની મેક્સિમમ વેલ્યુ કેટલી આવે? 1. n ની વેલ્યુ મૂકતા જાઓ, 1 થી શરૂ કરો. 1 કરે, એટલે જો n બરાબર પોસિબલ છે 1, 2 મૂકશો એટલે સીધું કેટલું થઈ જશે? 5/4, જે પોસિબલ નથી. એટલે n ની એક જ કિંમત શક્ય છે. આપણે કઈ શલાકાઓની ચર્ચા કરી રહ્યા છીએ? પ્રકાશિત. પ્રકાશિતમાં સેન્ટરમાં જે આવે તો સ્કીમમાં ફ્રી હોય આવે તે, એટલે મધ્યસ્થ પ્રકાશિત શલાકા ફ્રી, ઉપરાંત n ની વેલ્યુ કેટલી? 1. એટલે ટોટલ ઉપર એક મળે, નીચે એક મળે અને વચ્ચે એક, એટલે ટોટલ શલાકાઓ કેટલી મળે? 3. સેમ એક્સપેરિમેન્ટ અપ્રકાશિત માટે કરો તો આનો આ ડેટા ફટાફટ કેટલી મળે જો? n ની વેલ્યુ કેટલી આવે? ઓકે, તમારે આવ્યું d sin થીટા બરાબર n લેમ્ડા, એટલે આ થઈ જશે sin થીટા બરાબર લેમ્ડા, એટલે d / 2, એટલે કેટલું આવશે? n / 2. એટલે હા, n ની વેલ્યુ કેટલી પોસિબલ આવશે? 1 n, એટલે અપ્રકાશિત શલાકાઓ કેટલી મળશે? 4. હવે પરફેક્ટ. હવે આમાં ઓલા જેવો નહીં, આમાં ઉલટું ફીલિંગ. વ્યતિકરણ હતું ને ત્યારે અપ્રકાશિત જેટલી મળતી હોય એના કરતાં પ્રકાશિત એક વધારે મળે, અથવા પ્રકાશિત n મળતી હોય તો અપ્રકાશિત n - 1. અહીંયા અલગ છે. અહીંયા તમને અપ્રકાશિત છે 4 મળી, જ્યારે પ્રકાશિત કેટલી મળતી હતી? 3. એટલે આ શરત એક્ઝેક્ટલી ઉલટાઈ ગઈ. એનું કારણ એ શું છે? ખરેખર આ શરત એ ન ઉલટાઈ ગઈ. આ એન લેમ્ડા વ્યતિકરણમાં પ્રકાશિત માટે હતી, જ્યારે અહીંયા એ જ વસ્તુ શેના માટે આવી ગઈ? અપ્રકાશિત માટે. એટલે થોડું આ ફ્લિપ ફ્લોપ જે થાય છે એ આપણે ધ્યાનમાં રાખવું પડશે, જેના કારણે કોઈ પણ ક્વેશ્ચનના ફોર્મમાં એને ચેન્જ કરે તો આપણને ખ્યાલ આવે. ચલો, સ્લીટની પહોળાઈ 2 મિલીમીટર છે, સ્મોલ ડી બરાબર 2 મિલીમીટર, લેમ્ડા બરાબર 5000 એંગસ્ટ્રમ, કેપિટલ ડી બરાબર 100 સેન્ટીમીટર ફોકલ લેન્થ, ફોકલ પ્લેન. બીજી વિવર્તન અધિકતમની પહોળાઈ શોધો. આ થોડું સમજવું પડશે. બીજી વિવર્તન અધિકતમ, ચલો તમે ફટાફટ શોધી નાખવાનું, ખાલી એક જોઈ લો કેવી રીતે આવે. આ મધ્યસ્થ છે પ્રથમ, દ્વિતીય, આ છે બીજી વિવર્તન અધિકતમ, દ્વિતીય અધિકતમ. એની પહોળાઈ, એની પહોળાઈ એટલે કે આ બે વચ્ચેનો ડિસ્ટન્સ. અથવા આ શું છે એ મને કહેજો. આ પ્રથમ ન્યૂનતમ, દ્વિતીય ન્યૂનતમ, તૃતીય ન્યૂનતમ. એટલે દ્વિતીય અધિકતમ એટલે દ્વિતીય ન્યૂનતમ અને તૃતીય ન્યૂનતમ વચ્ચેનું અંતર. એ કેવી રીતે શોધાય? તો એક કામ કરીએ ને, આપણા દ્વિતીય ન્યૂનતમ છે એના માટે એક્સ શોધી નાખીએ, તૃતીય ન્યૂનતમ માટે એક્સ શોધી નાખીએ, પછી x3 - x2. ઓકે, દ્વિતીય માટે આ ન્યૂનતમ છે, ન્યૂનતમની શરત n લેમડા, n લેમડા એટલે દ્વિતીય છે 2 લેમડા, એના બરાબર xd, એના છેદમાં કેપિટલ d, x2 આવશે ને. તૃતીય ન્યૂનતમ માટે શું લખાશે? x3d અપોન કેપિટલ ડી બરાબર કેટલા આવશે? 3 લેમડા. અચ્છા, આમાંથી આને બાદ કરો, x3 - x2 સ્મોલ ડી કેપિટલ ડી, 3 લેમડા - 2 લેમડા એટલે લેમડા. આને લઈ જાઓ લેમડા ડી ના છેદમાં સ્મોલ ડી. આ જોયેલું હોય એવું નથી લખતું, પ્રકાશિત શલાકા લીધો, સેમ વસ્તુ આવી ગઈ, અંતર એનો જ. હવે એટલા માટે અહીંયા આપણા મનમાં ક્વેશ્ચન થવો જોઈએ કે જે મધ્યસ્થ અધિકતમ હતી એની પહોળાઈ આપણને મળી હતી 2 લેમડા ના છેદમાં d, 2 લેમડા d ના છેદમાં d, જ્યારે આ શલાકાની પહોળાઈ છે કેટલી આવી ગઈ? લેમડા d ના છેદમાં d. એટલે શું થાય, જેમ જેમ દૂર જતા જાવ છો એમ શલાકાની પહોળાઈઓ શું થતી જાય? ઘટતી જાય સમયાંતરે. હું તમને આપણે બતાવી છે કે કેટલી રીતે બદલાતી હોય છે, પણ આ ચોખ્ખું દેખાય છે.
તો હવે લેમ્બડા કેપિટલ ડી સ્મોલ ડી આપેલું છે વેલ્યુ મૂકો જવાબ લો આવી 0.025 સેન્ટીમીટર 0.025 યસ ઓકે ચલો ડી પોળાઈની એક સ્લિપને સફેદ પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે ઓકે વ્હાઇટ લાઇટ છે હવે ડી ના કયા મૂલ્ય માટે લેમ્બડા આર 6500 એંગસ્ટ્રોમ એટલે રેડ લેમ્બડા આર એટલે રેડ લાઇટની વેવલેન્થ 6500 એંગસ્ટ્રોમ ધરાવતા રાતા પ્રકાશ માટેનું પ્રથમ ન્યૂનતમ 15 ડિગ્રી મળે સ્મોલ ડી શોધવાનું પ્રથમ ન્યૂનતમ ન્યૂનતમ મળવાની શરત શું તમારે શોધવાનું છે સ્મોલ ડી સાઈન 15 આપ્યું છે 0.25 પ્રથમ ન્યૂનતમ ત્યાં મળે ઇંચ બિંદુએ લેમ્બડા વી માટે એની વેવલેન્થ આપી 43 વાયોલેટ લાઇટ એના માટે કઈ પરિસ્થિતિ છે કઈ પરિસ્થિતિ છે નો મતલબ ન્યૂનતમ મળશે કે અધિકતમ મળશે અને કેટલાનું મળશે આ શોધવાનું જે જગ્યાએ રેડ લાઇટનું પ્રથમ ન્યૂનતમ આવે એ જગ્યાએ વાયોલેટ લાઇટનું કયું આવે હવે આવું થાય કેમ પહેલાં તો આપણે એ સમજીએ જો ધારો કે તમે વિવર્તન ભાગ જ્યારે દોરો છો ત્યારે રેડ લાઇટ માટે તમે વિવર્તન ભાગ છે એ ધારો કે આ ડ્રો કરી સપોઝ આવું કહીએ હવે તમને ખ્યાલ છે કે જે કોણીય પોળાય છે અથવા શલાકાની પોળાય છે એ ચાલે છે લેમ્બડા લેમ્બડા પણ ડી યાદ આવે ને તો જો રેડ લાઇટની લેમ્બડા વધારે છે વાયોલેટ લાઇટની લેમ્બડા કેવી છે ઓછી એટલે વાયોલેટ લાઇટનો જે વિવર્તન ભાગ આપણને મળે એ સમથિંગ આવી કંઈક મળશે આમ બહાર નીકળી જશે આમ અહીંયા આમ એટલે આવી રીતે આમ એ આમ એ કહું છું ને આમ આમ કે આ રીતે હવે તમે જોવા જશો ખબર પડશે જ્યાં રેડ લાઇટનું પ્રથમ ન્યૂનતમ મળે છે ત્યાં જાંબલીનું પ્રથમ અધિકતમ મળે છે એવું દેખાય છે એટલે આપણે ચેક કરવાનું છે વાસ્તવમાં આમાં શું થાય છે એટલે પહેલાં આપણે ચેક કરીએ રેડનું ન્યૂનતમ મળતું હતું જાંબલીનું ન્યૂનતમ મળે છે કે નહીં તો ન્યૂનતમ મળવા માટેની આપણે શરત ચેક કરીએ ન્યૂનતમ મળે એટલે એન લેમડા થાય લેમડાની જગ્યાએ શું લઈ લેવાનું લેમડા વી એના બરાબર આવશે ડી સાઇન થેટા બરાબર ડીની વેલ્યુ તમે ગોતી આવ્યા છો એ તો કોન્સ્ટન્ટ છે સાઇન 15 છે અને એન તમારે કેટલો આવે છે મને કહેવાનું છે લેમ્બડા બી તમને આપેલી છે કમ એન ના સૂત્રનો પડતા એન બરાબર 1.5 ફાઈનલ ઓકે કન્ફર્મ 1.49 ઓર 1.5 હવે આ કેવું વિચિત્ર કહેવાય એન બરાબર 1.5 નો મતલબ એમ છે કે ડોટ ની અપ્રકાશિત શલાકા થાય હવે આ શક્ય નથી શલાકાનો ક્રમ હંમેશા ઇન્ટીજર જ હોય પૂર્ણાંક સંખ્યા હોય એટલે 1.5 એના માટે શક્ય નથી ઓકે કઈ વાંધો નહીં એક નહીં તો બીજું 2n+1 આપણે પ્રકાશિત અધિકતમની શરત છે એ ચેક કરીએ ડી સાઈન થેટા ડેટા ખ્યાલ છે ડી બરાબર 2.5 10 ની ઓછા 6 થેટા બરાબર 15 લેમ્બડા બરાબર લેમ્બડા વી જે આપેલો છે એન શું એનો મતલબ પ્રથમ ક્રમની પ્રકાશિત શલાકા બરાબર છે કઈ વાંધો નથી એટલે એના માટે જાંબલી રંગ માટે આપણે એવું કહી શકીએ ત્યાં એક તો અધિકતમ રચાશે અને કેટલામાં ક્રમનું રચાશે પ્રથમ સ્ટેટ ફોરવર્ડ બે ઘણા લોકો આર્ગ્યુમેન્ટ આવી મૂકી શકે કે સાહેબ આપણે એવું કર્યું તો એક્ઝામમાં મારા રિપોર્ટમાં પહેલું આજ સીધું ચેક થઈ ગયું હોય તો આનો તો જવાબ આવી ગયો પછી આ ન્યૂનતમ વાળું ચેક કરવાની જરૂર ન પડે બહુ સાચી વાત છે પણ લગભગ એક માર્ક ગયો છે એનું કારણ એ છે કે પરીક્ષક તમારી પાસેથી અપેક્ષા એ રાખે છે કે આ દાખલો તમે ટેક્સ્ટબુકમાં ગણેલો છે તમને ખ્યાલ છે કે પહેલાં આપણે આ ચેક કરવાનું છે જે ન આવતું હોય એ ન આવતું હોય જો આપણે સીધો જવાબ આવી જાય તો ન આવતું હોય એ પાછું ચેક કરીને તો આપવાનું જ છે કે નથી આવતું જો હું કહેતો હતો ને ભૂલ આવી ગયું પછી એટલે તો જ આપણને એના માર્ક્સ છે મળવા માત્ર છે મારે તો એ વિવર્તનના દાખલાઓ પૂરા થઈ છે આપણે એમસીક્યુ મારી છે જોઈ લઈએ એક બે બાકી નથી આવતું છે નજર નાખી પછી આપણે બીજા ટોપિક ઉપર જઈએ કોઈ બિંદુવત વસ્તુનું ચોકસાઈથી સ્થાન નક્કી કરવું હોય તો કેવો પ્રકાશ વાપરવો જોઈએ ધ્યાન આપો સ્થાન નક્કી કરવા માટે સ્થાનની અનિશ્ચિતતા ઘટાડવી જોઈએ હું તમને વાત કરતો તો આખી વસ્તુ એટલે તરંગ લંબાઈ શું કરવી જોઈએ ઘટાડવી
જેમ તરંગ લંબાઈ ઘટે એમ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શું ઘટે? પહોળાઈ શું થાય? ઘટે. પ્રશ્ન નહીં, પહોળાઈ શું થાય? ઘટે છે. પહોળાઈ ઘટે એટલે એના સ્થાનની અનિશ્ચિતતા પણ ઘટે છે. એટલે જેમ ઓછી તરંગ લંબાઈ વાળો પ્રકાશ હોય એમ વધારે તમે ઝીણી વસ્તુ જોઈએ. ઘણા બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપતા હોય કે માનો કે અમુક નાની વસ્તુ આપણને દેખાતી નથી, એનું કારણ શું છે? ધારો કે ન્યુક્લિયસ કે ઇલેક્ટ્રોન છે, તો આપણે જે વિઝિબલ લાઇટ યુઝ કરીએ છીએ જે 10^-7, કોઈ પણ વસ્તુ આપણને દેખાય એની શરત એ છે કે એના ઉપર પ્રકાશ આપાત થાય પાછો આંખમાં આવે, પરાવર્તન પામે. જ્યારે ખૂબ નાના પદાર્થો હોય છે ત્યારે પ્રકાશના તરંગો આમ પસાર થઈ જાય છે એના ઉપરથી ઠેકડો મારીને, એટલે એમાંથી પરાવર્તન થતા નથી. ધારો કે એટલે ગંભીર ન બનો, આવું બરોબર નથી, આ તો વાત છે ખાલી. પણ એને કારણે પ્રકાશથી પરાવર્તન ન પામવાથી આપણી આંખ સુધી આવતો નથી, ના પદાર્થો આપણે દેખાતા નથી. તરંગ લંબાઈ કરતા નાના પદાર્થો એટલે હવે તરંગ લંબાઈની લિમિટેશન છે. આ આ બધી વસ્તુ આવે છે ક્યાંથી? હવે આપણે ટોપિક જોવા માટે જઈએ છીએ એમાં બહુ અગત્યનું છે. કેમ આટલા બધા વર્ષો પસાર થઈ ગયા હોવા છતાં આપણે 10^-10 પરમાણુની સાઇઝના ઓબ્જેક્ટને ક્લિયર કટ રીતે જોઈ નથી શકતા? આપણે જોઈ નથી શકતા કે ઇલેક્ટ્રોન મસ્ત રીતે ન્યુક્લિયસની ફરતે ફરતે હોય, કેવી મજા આવી જાય જોવાની. કેમ આપણે ટેલિસ્કોપ માંડીને તારામંડળ કે ગ્રહમંડળ જોઈએ છીએ, એ ઇલેક્ટ્રોનમાં પોસિબલ નથી. કારણ એ છે કે જે લઘુત્તમ તરંગ લંબાઈ માટે આપણી આંખ સેન્સિટિવ છે એ 10^-7 છે. એના કરતાં નાના ઓબ્જેક્ટ માટે આંખ સેન્સિટિવ નથી. ઇવન તમે ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ યુઝ કરો, માઇક્રોસ્કોપ કે એવું, તો એ બને છે મોટે ભાગે પ્રકાશના તરંગોથી. તમે એને લઈ જાઓ નીચે નીચે, યુવી યુઝ કરો કે એક્સરે યુઝ કરો, તો એ બધું 10^-10 મેક્સિમમ, એનાથી નીચે નથી જતું. એક્સરે પછી હાઈ, જેમ તરંગ લંબાઈ ઘટાડતા જાય તમે કહે ને એનર્જી વધતી જાય, એનર્જી વધે ઇન્ટેન્સિટી વધતી જાય, ઇન્ટેન્સિટી વધે એટલે આંખ માટે નુકસાન કરે છે. એટલા માટે આપણી એક મર્યાદા આવી જાય છે જેનાથી આપણે સૂક્ષ્મ પદાર્થોને જોઈ નથી શકતા. નોડો બહુ સાચી વસ્તુ છે, સૂક્ષ્મ પદાર્થોને જોવા માટે અથવા સ્થાન નક્કી કરવા માટે મિનિમમ તરંગ લંબાઈ જરૂરી છે. પણ આપણી કેપેસિટી મિનિમમ તરંગ લંબાઈમાં ઓછી છે, કારણ કે એક્સરે તરફ જશો એટલે આંખને નુકસાન થવાનું શરૂ થઈ જશે. એક્સરે માઇક્રોસ્કોપ આવે છે અને ખાસા એવા ઇફેક્ટિવ હોય છે. પરમાણુ છે એવું તમને કોઈ મેટલની સરફેસ ઉપર જુઓ તો ખબર પડી જાય એટલા પાવરફુલ હોય છે. પણ એની અંદર શું છે, અથવા ઇલેક્ટ્રોન કે ન્યુક્લિયસની સાઇઝ, ન્યુક્લિયસ તમને ખબર છે પરમાણુની સાઇઝ કરતાં 10^5 સ્મોલર છે, એટલે એના સુધી પહોંચવા માટે તો હજી કદાચ આપણે બહુ બધા જમાનાઓ છે લાગી જાય. તો આ આખું જે તરંગ પ્રકાશશાસ્ત્ર છે એ આ વસ્તુને ઇમ્પ્રૂવ કરવા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે અને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ એના માટે બહુ સરસ છે. વિવર્તન ભાગમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ શેના ઉપર આધાર રાખતી નથી? શેના ઉપર આધાર રાખે છે? લેમડા ને ડી. લેમડા ઉપર આધાર રાખે એટલે આવૃત્તિ ઉપર આધાર રાખે છે, કારણ કે લેમડા બરાબર શું થાય? V/F. તો તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે, આવૃત્તિ ઉપર રાખે છે, સ્લિટની પહોળાઈ ઉપર રાખે છે. શેના ઉપર નથી રાખે? સ્લિટ અને પડદા વચ્ચેનું ડિસ્ટન્સ, એના ઉપર આધાર નથી રાખતી. એક સ્લિટથી તથા ત્રણ ઉપર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ સ્મોલ ડી, ઝડપથી બતાવતા જાઓ, 0.01 સેન્ટીમીટર સ્મોલ ડી. લંબરૂપે આપાત થતા પ્રકાશની તરંગ લંબાઈ લેમડા છે, 6000 એંગસ્ટ્રોમ છે. દ્વિતીય અધિકતમનું મધ્યસ્થ અધિકતમની કોણીય રેખા, મધ્યસ્થ રેખાથી કોણીય અંતર, ફોર્મ્યુલા લખો D sin θ. તમારે સાઈન થીટા શોધવાનું છે કોણીય અંતર એટલે. અને છે દ્વિતીય અધિકતમ, અધિકતમની શરત શું છે? 2n+1λ/2 n = 2 મૂકો તો 5λ/2, 5λ/2 બરાબર D sin θ, સાઈન થીટા મેળવો. હવે તમને ખ્યાલ છે એક્ઝામમાં એમ છે કે ઊંચે ભલે ત્યાં સુધી સીધે સીધો ન આવે, કંઈક તો ચેન્જ કરશે. એટલે દ્વિતીય અધિકતમ છે એની જગ્યાએ ન્યૂનતમ કરશે, કંઈક ચેન્જ થશે. એટલે બેસિક આઈડિયા છે એનો યાદ રાખજો, એને ભૂલતા નહીં. બરાબર. હવે જે હું ટોપિક ડિસ્કસ કરવા માટે જાઉં છું એ વિવર્તન અને વિભેદન ક્ષમતાને જોડતો બ્રિજ છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. પણ ટેક્સ્ટબુકમાં શું કર્યું, તકલીફ એ છે કે બહુ ઓછી જગ્યામાં એને જાજુ બધું કન્ટેન્ટ આપવાની ટ્રાય કરી છે. હવે મારે ટોટલ તમારું ધ્યાન જોશો, કારણ કે એક એક વાક્ય જે હું બોલતો છું ને બહુ અગત્યનું છે, અને એ તમે સમજશો તો નહીં તમારે વારે વારે એનું બોલવું પડશે. હવે હવે છે ને આ એક બહિર્ગોળ લેન્સ દ્વારા લેવામાં આવેલી વિવર્તન ભાત છે. જ્યારે તમે લેન્સ અથવા તો સ્લિટમાંથી પ્રકાશના તરંગોને પસાર કરો ત્યારે એનું વિવર્તન થાય છે. મેં તમને પહેલે જ્યારે વિવર્તન સ્ટાર્ટ કર્યું ત્યારે જ સમજાયું કે સ્લિટ અને લેન્સ એકની એક જ વસ્તુ છે. તમે યાદ કરો લેન્સમાંથી તે તરંગગ્ર જ્યારે પસાર થાય, સમતલ તરંગગ્ર, તો એનું બેન્ડિંગ થાય છે. યાદ કરો બહિર્ગોળ લેન્સ હોય તો અલગ ડાયરેક્શનમાં વાળે છે, અંતર્ગોળ લેન્સ હોય અલગ ડાયરેક્શનમાં વાળે છે. એટલે એક મતલબમાં લેન્સ અને સ્લિટ બે તરંગોનું વિવર્તન કરે છે.
વિવર્તન કરે છે એટલે એના દ્વારા વિવર્તન ઘાત મળે છે. તો જ્યારે તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં, ઉદાહરણ તરીકે માઇક્રોસ્કોપ, કેમેરા, ટેલિસ્કોપ એટસેટ્રામાં બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સ વાપરો છો, ત્યારે એ અડચણની જેમ જ કામ કરે છે, સ્લિટની જેમ જ. ફરક એટલો છે, સ્લિટ જે છે ને એ રેખીય ઉદગમ છે અથવા રેખીય અડચણ છે, એક લાઈન છે. લેન્સ જે છે એ સર્ક્યુલર ઓબ્સ્ટિકલ છે, વર્તુળાકાર અડચણ છે. એટલે સ્લિટ છે એની વિવર્તન ભાત કેવી મળે? શલાકાઓ મળે, પટ્ટીઓ. લેન્સ છે એ ગોળી અથવા તો વર્તુળાકાર છે, એટલે એની વિવર્તન ભાત કેવી મળે? સર્ક્યુલર મળે. મેં તમને લાસ્ટ ટાઈમ એ કીધું કે આપણી આંખનો જે લેન્સ છે એ વસ્તુઓના પ્રતિબિંબ જ્યારે નેત્રપટલ ઉપર રચે છે તો એના ઉપર વિવર્તન ભાત જ હોય છે, પણ તમારા ઉપરથી આવતો પ્રકાશ એટલો વીક હોય છે કે એનો મધ્યસ્થ અધિકતમ જ તે પાવરફુલ હોય થોડું ઘણું. બાકીના જે છે એ તો એટલા બધા ડાયલ્યુટ થયેલા હોય છે કે જેને આપણું નેત્રપટલ ડિટેક્ટ કરી શકતું નથી. સામાન્ય લેન્સના કિસ્સામાં જો બહિર્ગોળ લેન્સ દ્વારા વિવર્તન ભાગ રચવામાં આવે તો એ પડદા ઉપર આ ટાઈપની મળે છે, જે સંપૂર્ણપણે એક રિયલિસ્ટિક ફોટોગ્રાફ છે. અને એને વ્યવસ્થિત સમજવા માટે આપણે કમ્પ્લીટ સેટ છે એને ડાર્ક કરી નાખીએ તો વધારે ખ્યાલ આવશે. હવે આ લેન્સ દ્વારા રચાતી વિવર્તન ભાગ છે, તમે કેરફુલી જુઓ. આ સેન્ટરમાં જે આખી બ્રાઇટ ફ્રિન્જ મળે છે આ છે મધ્યસ્થ અધિકતમ, રેડી. એના પછી તમને જોવા મળે છે ડાર્ક આખી, જે શું છે પ્રથમ ન્યૂનતમ જેને આપણે કહીએ છીએ. એના પછી જોવા મળે છે એ છે પ્રથમ અધિકતમ, પછી દ્વિતીય ન્યૂનતમ, દ્વિતીય અધિકતમ, તૃતીય ન્યૂનતમ, તૃતીય અધિકતમ. આઈ થિંક તમે એને દૂર સુધી જોઈ શકો છો, ધીરે ધીરે ઘટતી જાય છે. સેન્ટરની તીવ્રતા છે આઈ ઝીરો, પછી જેવા તમે પ્રથમ અધિકતમ માં આવો આઈ ઝીરો બાય 22, આઈ ઝીરો બાય 62, એન્ડ ઇટ ગોઝ ઓન. તમે જો 7 પાઈ બાય 2 લઈને કેલ્ક્યુલેટ કરશો તો તમે ઇઝીલી સમજી શકશો. યસ ક્વેશ્ચન. બાકી બધી જે ઘણી બધી આમ ઘૂસી જતી હોય એવું લાગે, એનું મેઇન કારણ શું છે? જો મધ્યસ્થ અધિકતમ ની તીવ્રતા આપણને મળે છે આઈ ઝીરો, જે પોસિબલ મેક્સિમમ ઇન્ટેન્સિટી, એના કરતા વધારે તીવ્રતા મળવી શક્ય નથી. એનો મતલબ કે આટલી પહોળાઈની અંદર આપણને સંપૂર્ણ તીવ્રતા મળી જાય છે. બાકીની બધી શલાકાઓમાં કેવું છે? આઈ ઝીરો બાય 22 છે. હવે એને કારણે આઈ ઝીરો બાય 22ને કારણે એ શલાકા છે એ પ્રમાણમાં ફેલાઈ જાય છે. આપણે પહેલાંય વાત થઈ હતી કે એની તીવ્રતા ઘટી જાય છે, અને જ્યારે સંપૂર્ણ તીવ્રતા એમાં નથી મળતી તો બાકી ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પ્રમાણે તીવ્રતા જાય છે ક્યાં? એનર્જી. તો એ શું થઈ જાય છે? આજુબાજુની શલાકાઓમાં સ્પ્લિટ થઈ જાય છે. એકચ્યુઅલી જ્યારે મધ્યસ્થમાં તો બધે બધી તીવ્રતા મળી જ જાય છે, એટલે એને કંઈ સ્પ્લિટ કરવાનો ઇસ્યુ આવતો નથી. સંપૂર્ણ ઉર્જા છે એ ત્યાં આગળ તમને મળે છે. એટલે બીજી બધી તમને શું લાગે છે? જો સંપૂર્ણપણે જે ડાર્ક છે એ પૂરેપૂરી ડાર્ક નથી, એમાં થોડી બ્રાઇટ છે એ મિક્સ થઈ ગયેલી હોય છે. તો આ બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. ફરક એટલો છે કે લેન્સ છે એ ગોળીય અડચણ છે, વર્તુળાકાર, જ્યારે સ્લિટ રેખીય અડચણ છે. એટલે જો સ્લિટની વિવર્તન ભાત બતાવું તો તમને સેન્ટરમાં એક બ્રાઇટ રેખા જોવા મળે અથવા પટ્ટી જોવા મળે, એની ફરતે એ ઘટતી જશે. લેન્સ માટે આ વસ્તુ છે. હવે આ જે આખી ઘટના છે એનો સ્ટડી કર્યો છે એરી નામનો એક સાયન્ટિસ્ટ. એટલે વચ્ચે જે તમને આ તકતી દેખાય એને કહેવામાં આવે છે એરીસ ડિસ્ક. મધ્યસ્થ અધિકતમ જે જોવા મળે છે ઇટ ઇઝ કોલ્ડ એરીસ ડિસ્ક, એરીની તકતી. ફરતે જે રિંગ્સ જોવા મળે છે અધિકતમ ને ન્યૂનતમ એને કહેવાય છે એરીસ રિંગ્સ, જે શું છે અનુક્રમે આવતા ન્યૂનતમો અને અધિકતમો છે. તો એરીસ ડિસ્ક કોને કહેવાય, એરીસ રિંગ્સ કોને કહેવાય, આ વસ્તુ સૌથી પહેલા આપણને સમજાવવી જોઈએ. તમને ખ્યાલ છે કે જેમ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધુ મળે એમ વિવર્તનની માત્રા વધારે છે એવું કહેવાય. જે હમણાં જ આપણે જોયા હતા કે મધ્યસ્થ અધિકતમની જે કોણીય પહોળાઈ છે એ ચલે છે વિવર્તન. આવું કેમ કીધું તું યાદ આવે? કોણીય પહોળાઈ એટલે લેમ્બડા બાય ડીના સમચરણમાંથી, અને વિવર્તન છે એ લેમ્બડા બાય ડીના સમચરણમાં. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વિવર્તનની માત્રા દર્શાવે છે. આ વાક્ય સમજાય છે? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વિવર્તનની માત્રા દર્શાવે છે. જો કોણીય પહોળાઈ વધુ હોય તો વિવર્તન વધુ છે, જો કોણીય પહોળાઈ ઓછી હોય તો વિવર્તન ઓછું છે. ટેક્સ્ટબુકમાં એ લોકોએ વર્ડ યુઝ કર્યો છે વિચલન. વિચલન એટલે સીધી ભાષામાં શું છે? ધારો કે આપણી પાસે આ લેન્સ છે, આ કિરણ છે એ આમ
આમ ભૂયું ગયું તો જાતું તું આમ આ વિચલન થયું ને એક મતલબ માત્ર વિવર્તન દર્શાવે કેટલી માત્રામાં વિવર્તન થયું એટલે વાક્ય આમ બનશે કે મધ્યસ્થ અધિકતમની કોણીય પોળે વિચલનની માત્રા દર્શાવે છે એટલે એક્ચ્યુઅલમાં તો શેની માત્રા દર્શાવે છે વિવર્તનની છે હવે જો અડચણના પરિમાણ અડચણ એટલે બે વસ્તુઓ હોઈ શકે કાં તો સ્લિટ હોઈ શકે અથવા લેન્સ જ્યારે હું બોલું છું અડચણના પરિમાણ એટલે કાં તો સ્લિટની પહોળાઈ અથવા લેન્સનો વ્યાસ જો અડચણના પરિમાણ આપાત તરંગગ્ર જે છે અથવા તો રે બીમ કિરણપુંજ એના કરતા ઓછા હોય માનો તમે જે કિરણોનો સમૂહ અથવા તરંગો આપાત કરો છો એના કરતા સ્લિટ સાંકડી છે તો એવી પરિસ્થિતિની અંદર મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધારે મળે છે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધારે મળે એનો મતલબ શું થયો કે વિચલન વધારે થાય છે તો વિવર્તન કેવું થાય છે વધારે આવું કેમ થયું એક્ચ્યુઅલમાં તમે સમજો છો પ્રકાશ જે આવી રહ્યો છે એની માત્રામાં જે અડચણ છે એ સાંકડી છે એના પરિમાણ ઓછા છે અને જેમ અડચણના પરિમાણ સ્મોલ ડી ઘટે એમ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ શું થઈ જશે વધશે એટલે વિવર્તન અથવા વિચલનની માત્રા છે એ વધારે આવશે હવે જો આપાત થતું કિરણપુંજ અથવા તરંગગ્ર સ્લિટના પરિમાણ જેટલું જ હોય અથવા એના કરતા ઓછું હોય તો બહુ વિવર્તન જોવા મળતું નથી અને મોટે ભાગે કિરણો વિચલન પામ્યા વગર પસાર થઈ જાય છે આ પરિસ્થિતિમાં આપણને મધ્યસ્થ અધિકતમ છે એ પ્રમાણમાં સાંકડું મળે છે જેવડું કિરણપુંજ આવતું હોય એવડું જ મળે છે આ પરિસ્થિતિમાં તરંગોનું વિચલન અથવા વિવર્તન અવગણી શકાય એવું હોવાને કારણે તમે કિરણ પ્રકાશ શાસ્ત્રનો યુઝ કરી શકો છો કિરણ પ્રકાશ શાસ્ત્ર આપણે યુઝ કરતા હતા ત્યારે વાક્ય શું બોલતા હતા પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ એક વાક્ય ઉપર કિરણ પ્રકાશ શાસ્ત્ર આપણે યુઝ કરતા પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે રેખાને કિરણ કહી દે એટલે વાત ચાલે છે હવે માનો તમે વિવર્તનમાં કિરણ પ્રકાશ શાસ્ત્ર યુઝ કરવા તો નહીં આવે ને કારણ કે એ તો તરંગગ્રોના ફોર્મમાં આવી જશે એટલે જો વિવર્તન ઓછું થતું હોય અથવા ન થતું હોય તો એવી પરિસ્થિતિમાં તમે અમુક અંતરો સુધી તરંગ પ્રકાશ શાસ્ત્ર યુઝ કરી શકો છો આ કિરણ પ્રકાશ શાસ્ત્ર યુઝ કરી શકો છો ભલે ઓછું થતું હોય તો એ વિવર્તન કંઈક તો થતું હશે તો જેમ તમે દૂર જતા જશો એમ જે વિચલનની માત્ર અથવા વિવર્તનની માત્ર છે એ શું થતી જશે વધતી જશે ઇટ્સ લાઈક લેસર લાઇટ યુ યુઝ થોડા સમય સુધી છે એ એકદમ બીમ છે એ જોડે આમ નજીક નજીક રહેશે પણ જેમ દૂર જશે એમ એ સ્પ્રેડ આઉટ થશે તમે જે લેસર લાઇટ યુઝ કરો છો એનું આગળનું જે હોલ છે એ અડચણ છે સ્લિટ છે મન એમાંથી જ્યારે પસાર થાય છે એટલે થાય છે શું કે જે અંદરથી બીમ આવે છે એના પરિમાણ અને લેસર લાઇટનું જે હોલ છે એ નિયરલી સેમ છે એના કારણે વિવર્તન ઓછું થાય છે એટલે બીમ દૂર સુધી સીધી રેખામાં ગતિ કરે છે સીધી રેખામાં ગતિ કરે છે એટલે એને એક્સપ્લેન કરવા માટે આપણે અમુક અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્રનો યુઝ કરીએ છીએ કારણ કે ત્યાં સુધી તરંગોના વાંકા પડવાની માત્રા પ્રમાણમાં કેવી છે ઓછી છે તો આ અંતર છે એ ફ્રેનલ નામના સાયન્ટિસ્ટે ડિફાઈન કર્યું ફ્રેનલના કહેવા પ્રમાણે આ ડિસ્ટન્સ છે એ લેમ્બડા સ્ક્વેર અપોન ડી જેટલું હોય છે કન્ફર્મ કરો ડી સ્ક્વેર વેલ્યુ ને લેમ્બડા સ્ક્વેર બાય ડી છે સીધું આપણે ડાયરેક્ટ ડી સ્ક્વેર વેલ્યુ યસ માય કન્ફર્મ ઓકે તો આ જે ડિસ્ટન્સ છે ઝેડ ફ્રેનલ દ્વારા આપવામાં આવેલું ડિસ્ટન્સ ઈ છે ડી સ્ક્વેર બાય લેમ્બડા ડી છે એ સ્લિટનો પરિમાણ છે અને લેમ્બડા જે છે એ ડિસ્ટન્સ આ કેવી રીતે આવેલું છે આ બહુ જનરલ છે તમે સમજી શકો છો એક્ચ્યુઅલમાં શું છે જો હું બોલું છું એમ ધ્યાનથી જો જેમ વિવર્તન ઓછું થાય એમ દૂર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર યુઝ કરી શકાય મારી વાત બરોબર છે જેમ વિવર્તન ઓછું થાય એમ દૂર સુધી પ્રકાશ કિરણ પ્રકાશ શાસ્ત્ર યુઝ કરી શકાય એટલે કે ફ્રેનલ ડિસ્ટન્સ જે મળે એ ચાલે છે વિવર્તનની માત્રા કરેક્ટ વિવર્તન ઓછું થાય એમ દૂર યસ વન અપોન વિવર્તન એક્ઝેક્ટલી એ ચાલે છે વન અપોન વિવર્તન પરફેક્ટ જેમ વિવર્તન ઓછું થાય એમ ફ્રેનલ ડિસ્ટન્સ આપણને કેવું મળે વધારે મળે અને જેમ સ્લિટની પહોળાઈ ઓછી એમ વિવર્તનની માત્રા વધારે
ફાઇનલ વિવર્તનની માત્રા વધારે તો ફાઇનલ ડિસ્ટન્સ ઓછું. એટલે તમે એવું વિચારો કે જેમ સ્લીપની પહોળાઈ વધુ એમ ફાઇનલ ડિસ્ટન્સ વધુ, એટલે ફાઇનલ ડિસ્ટન્સ ચલે છે સ્લીપની પહોળાઈ. તમને ખબર છે વિવર્તન એટલે લેમ્બડાના છેદમાં ડી, એટલે આ થઈ ગયું લેમ્બડા અપોન ડી ઇન ટુ ડી, એટલે આ શું આવી જશે ડી સ્ક્વેર બાય લેમ્બડા. આ ફાઇનલ ડિસ્ટન્સ એક્સપોમાં લોકો સીધું આપી દીધું, પણ આ ફાઇનલ ડિસ્ટન્સ. ફાઇનલ ડિસ્ટન્સ શું છે? તો કે આપણે જ્યારે વિવર્તન ઓછું થતું હોય ત્યારે કેટલા અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્રનો યુઝ કરી શકીએ એનો એક માપદંડ છે. અચ્છા, તો કોઈ પણ જગ્યાએ કિરણ પ્રકાશ શાસ્ત્ર ક્યારે યુઝ કરી શકાય ફાઇનલ અંતરથી નક્કી થાય નહીં. ફ્રેનલ અંતર માત્ર વિવર્તનના સ્પેશિયલ કેસ માટે વ્યાખ્યાયિત કરેલું અંતર છે, એ બધી જગ્યાએ વાપરી શકાય નહીં. એટલે ફ્રેનલ અંતર છે એ કોઈ કિરણ પ્રકાશ શાસ્ત્ર વાપરવાનું પ્રમાણ નથી કે ક્યાં કિરણ પ્રકાશ શાસ્ત્ર વપરાય ક્યાં તરંગ પ્રકાશ શાસ્ત્ર વપરાય, માત્ર આખી જગ્યાએ લાગુ પડે, વિવર્તનમાં લાગુ પડે. હવે આ આખી વસ્તુ હું પહેલેથી એક્સપ્લેન કરું છું, બહુ બધા નાના નાના ટોપિક એ લોકો એક સાથે લીધેલા છે, એટલે હું ફટાફટ એક એક વાક્ય ક્લિયર કરતો જાઉં. ધ્યાન આપો, સૌથી પહેલા જ્યારે આપણે લેન્સ યુઝ કરીએ છીએ ત્યારે કોઈ પણ લેન્સ છે એ અડચણની જેમ જ વર્તે છે, સ્લીપની જેમ. સ્લીપ છે એ રેખીય અડચણ છે, લેન્સ છે એ ગોળીય અડચણ છે. લેન્સ દ્વારા મળતી જે વિવર્તન ભાત છે એમાં જોવા મળતી જે મધ્યસ્થ અધિકતમ છે ડિસ્ક છે એને કહેવાય છે એરિસ ડિસ્ક. એની ફરતે આવેલી જે રિંગ્સ છે બધા ન્યૂનતમ અને અધિકતમ એને કહેવાય છે એરિસ રિંગ્સ. હવે આપાત કિરણપુંજના પરિમાણ જો અડચણના પરિમાણ કરતાં વધારે હોય તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ આપણને વધારે મળે છે, એટલે એમ કહેવાય કે વિવર્તનની માત્રા વધારે છે અથવા વિચલનની માત્રા વધારે છે. યાદ રાખો અડચણના પરિમાણ છે એ વિચલનનું કે વિવર્તનનું માપ દર્શાવે છે. અડચણના પરિમાણ ઓછા હોય તો વિચલન વધારે થાય, વિવર્તન વધારે થાય. અડચણના પરિમાણ વધારે હોય તો વિચલન ઓછું થાય, વિવર્તન ઓછું થાય. જો આપણે આપાત કિરણ પુંજ છે એ અડચણના પરિમાણ જેટલું કે એના કરતાં ઓછું નહીં તો એનું વિવર્તન ખૂબ ઓછું થાય છે, અને તરંગો છે એ વિવર્તન પામ્યા વગર અથવા ઓછું વિચલન પામીને દૂર સુધી ગતિ કરે છે, એમને જેને કારણે આપણે લાંબા અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર વાપરી શકીએ છીએ. વિવર્તન ઓછું થતું હોવાથી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એના કારણે થાય છે. કેટલા અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર વાપરી શકાય એ ફ્રેનલ વ્યાખ્યાયિત કર્યું છે, ફ્રેનલ અંતર કહેવાય એથી જે ડી સ્ક્વેર બાય લેમ્બડા. યાદ રાખો ફ્રેનલ અંતર છે એ કિરણ પ્રકાશ શાસ્ત્ર ક્યાં વપરાય અને ક્યાં ન વપરાય એનું કોઈ પ્રમાણ નથી, માત્ર એ વિવર્તનના સ્પેશિયલ કેસમાં આપણે યુઝ કરી શકવા માટેનું ડિસ્ટન્સ છે મટીરિયલ. ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ જેવા પ્રકાશીય ઉપકરણોના કિસ્સામાં ઓબ્જેક્ટિવ લેન્સ આપાત તરંગગ્રહ માટે વર્તુળાકાર અડચણ તરીકે વર્તે છે અને વિવર્તન ઉત્પન્ન કરે છે. આવી વિવર્તન ભાતમાં વર્તુળાકાર અડચણને કારણે મધ્યસ્થ પ્રકાશિત વર્તુળાકાર રિંગ જોવા મળે છે જેને એરિસ ડિસ્ક કહે છે. તેની ફરતે વારાફરતી આવેલી પ્રકાશિત અને અપ્રકાશિત સમકેન્દ્રીય રિંગો જોવા મળે છે જેને એરિસ રિંગ કહે છે. ફ્રોનોપર વિવર્તન માટે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વિચલનનું માપ દર્શાવે છે. ઓલરેડી રેડી, શું કામ દર્શાવે છે ખ્યાલ આવી જાય ને તમને. એના પછી જો પ્રકાશનું કિરણપુંજની પહોળાઈ અડચણના રેખીય પરિમાણ કરતા વધારે હોય, વિચારો અડચણના રેખીય પરિમાણ કરતા વધારે હોય, સ્લીટના કિસ્સામાં સ્લીટની પહોળાઈ, લેન્સના કિસ્સામાં લેન્સનો વ્યાસ, એના કરતા જો આપાત કિરણપુંજનો વધારે હોય વ્યાસ તો પ્રકાશનું વિચલન વધારે થાય છે. જો કિરણપુંજની પહોળાઈ અડચણ જેટલી કે એનાથી ઓછી હોય તો સીધી દિશામાં જ ગતિ કરે છે, વિચલન ઓછું થાય છે. આ સંજોગોમાં કિરણ પ્રકાશ શાસ્ત્રનો ઉપયોગ થઈ શકે. આમ આપણે ફ્રેનલ અંતર ઝેડએફ વ્યાખ્યાયિત કરી શકીએ. ઝેડએફ બરાબર ડી સ્ક્વેર અપન લેમ્બડા, નો ખબર પડતી બાજુમાં લખવાનું ઝેડએફ ચલે છે 1 / વિવર્તન ઇન્ટુ ડી, એના ઉપરથી આવેલું છે. ડી જે અડચણનું રેખીય પરિમાણ છે. અત્રે ઝેડએફ એક એવું અંતર વ્યાખ્યાયિત કરે છે કે એ અંતર સુધી પ્રકાશના વાંકા વળવાનું ખૂબ ઓછું હોય છે અને કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકાય. પરંતુ એ નોંધવું જોઈએ કે ઝેડએફ કિરણ પ્રકાશ શાસ્ત્ર ક્યારે ઉપયોગમાં લઈ શકાય તે દર્શાવતું ક્રાઇટેરિયમ કે પ્રમાણ નથી, માત્ર વિવર્તનના કેસમાં ઉપયોગમાં લેવાતું એક આઈડિયા છે. એટલે જબરદસ્ત ક્વેશ્ચન છે, નાનો એવો છે, પણ તમારે એક એક વાક્ય શબ્દ યાદ રાખવું પડે એમ છે.